અંગદાતાના શહેર તરીકે સુરતની ખ્યાતિ વધી રહી છે ત્યારે 24 માર્ચ 2024 ના રોજ સવારે 10 વાગે પોતાના બાળકોને ટ્યુશન થી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને તબિયત ઠીક નથી લાગતી, એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશન માટે લેવા જવાના સમયે સાસુ જગાડવા ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે પડોશીને બોલાવ્યા હતા. તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સારવાર શરૂ કરવામાં આવી હતી. 4 દિવસની સારવાર બાદ ડોક્ટરોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. પિનલબેને બ્રેઇન ડેડ જાહેર કરાતા દર્દીના મામા ડોક્ટર મુકેશ પડસાળાનો સંપર્ક કર્યો. તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃત માહિતી મેળવી અને પરિવારના સભ્યોએ અંગદાન માટે સંમતિ આપી. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા ગુજરાત સરકાર સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવારજનોએ અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિકાણી પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની લીવર ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું. લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલભાઈ શેરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મું અંગદાન કરવામાં. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગઈકાલે અમારા એક મિત્ર ડોક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ. જો બ્રેઇન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે. જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક કર્યો હતો. એમણે રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેઇનડેડ છે, એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા. એટલે આ પિનલબેન જેમની ઉંમર 28 વર્ષીય છે તેઓનું અંગદાન થયું. આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ, એમના ભાઈ યોગેશભાઈ, એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા, એમનું નામ છે ડોક્ટર મુકેશ પડસાળા સાહેબ, એમનો સૌનો સંપર્કથી સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું.